તો મિત્રો, ઘણા બધા છોકરાઓ મને પૂછતા રહેતા હોય છે કે ડૉક્ટર સાહેબ, મને કોઈ પણ પ્રકારનો સંબંધ બાંધવાનો એક્સપિરિયન્સ નથી. હું પહેલી વખત સંબંધ બાંધવા માટે જાઉં છું અને મારા લગ્ન જે છે એ હમણાં હમણાં થવાના છે. તો પછી શું, લગ્નની પહેલી રાત્રે જ્યારે હું સંબંધ બાંધવા માટે જાઉં છું તો હજી સુધી મેં કોઈ દિવસ વાયગ્રાની જે ગોળી આવે છે એ લીધી નથી, તો શું હું એ લઈ શકું કે પછી નહીં? શું એ મારા માટે સેફ રહેશે કે પછી નહીં? શું મારો સેક્સ ટાઈમ જે છે એનાથી લંબાઈ જશે કે પછી નહીં? અથવા તો મારા બોડીની અંદર શું પ્રોબ્લેમ છે, એટલે કે જે મારો પ્રાઇવેટ પાર્ટ જે છે એ આવો જ રહે છે, આવો નથી થઈ શકતો, તો એ સોલ્વ થઈ જશે કે પછી નહીં? મારા પ્રાઇવેટ પાર્ટ જે છે તેમાંથી 5 મિનિટની અંદર જ પાણી જે છે એ બહાર નીકળી જાય છે, તો પછી એ પાણી નીકળવાનો ટાઈમ જે છે એ પણ લંબાઈ જશે કે પછી નહીં? તો આવા પ્રકારના ઘણા બધા પ્રકારના સવાલો જે છે એ લગ્ન પહેલાં અથવા તો કોઈ દિવસ સંબંધ નથી બાંધ્યો તો તેના પહેલાં જો વાયગ્રાની ગોળી તમારે લેવી હોય તો એના માટે તમારા મનમાં થતા રહેતા હોય છે. ડેફિનેટલી આ બધા સવાલોનો જવાબ જો તમારે એકદમ સારી અને સચોટ રીતે જો જાણવો હોય તો પછી મિત્રો વિડીયો જે છે એ આખે આખો જોવાનો રાખો, અને જો વિડીયો પસંદ આવે તો વિડીયાને સારી એવી લાઇક કરી દો અને સારી એવી એક કોમેન્ટ કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ આપી દેજો અને વિડીયોને તમારા મિત્રો અથવા વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફેલાવી દેજો કે જેનાથી શેર કરવાથી તેને પણ સારું એવું નોલેજ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડીયાને. સૌથી પહેલા તો મિત્રો હું તમને જણાવી દઉં કે જે વાયગ્રાની ગોળી આવે છે તે પહેલા આપણે એ સમજવું પડશે કે ગોળી જે છે એ છે શેની. જો મિત્રો, જ્યારે તમે સંબંધ બાંધવા માટે જાઓ છો ત્યારે તમારો સેક્સ ટાઈમ ખૂબ જ ઓછો હોય. ઓછો સેક્સ ટાઈમ એટલે મારો કહેવાનો મતલબ છે કે તમારા પ્રાઇવેટ પાર્ટમાંથી જે પાણી જે છે, વીર્ય જે છે એ સૌથી પહેલાં બહાર નીકળી જતું હોય છે. સૌથી ઓછા સમયની અંદર તે બહાર જે છે એ છટકી જતું હોય છે. તો આ જે છે એ ટાઈમ વધારવા માટે, બરાબર ને, એટલે કે પાણી જે છે એ વહેલા બહાર ન છટકે અને તમારો ટાઈમ જે છે એ લંબાઈ, બરાબર ને, સેક્સ ટાઈમ લંબાઈ, એટલા માટે વાયગ્રાની ગોળી જે છે એ લેવામાં આવે છે. આ ઉપરાંત ઘણા બધા લોકો એવા હોય છે કે જેને ઇરેક્ટાઇલ ડિસફંક્શનની પ્રોબ્લેમ હોય છે. ઇરેક્ટાઇલ ડિસફંક્શન એટલે કે જે આપણો પ્રાઇવેટ પાર્ટ જે હોય ને એ આમ ઇરેક્ટ થવો જોઈએ તે નથી થતો. ઘણા લોકોને ઘણો ટાઈમ જે છે ચાલ્યો જાય છે છતાં આવો જ રહે છે. તો વાયગ્રાની ગોળી જે છે એ તેને ઇરેક્ટ કરવામાં મદદ કરે છે. તો આપણે સમજી લીધું કે વાયગ્રા જે છે એ શું શું કામ કરે છે. બીજી વસ્તુ કે તે કેવી રીતે કામ કરે છે. વાયગ્રાની ગોળી તમે જેવી લેશો ને મિત્રો, તો તે તમારો જે પ્રાઇવેટ પાર્ટ હોય ને તેના સૌથી બેઝ પાર્ટ ઉપર, એટલે કે સૌથી નીચેના પાર્ટ ઉપર જે સ્નાયુઓ આવેલા હોય છે, એટલે કે સ્મૂથ મસલ્સ આવેલા હોય છે, તેને કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન કરવાનું કામ જે છે એ કરે છે. તેનાથી થશે શું? તો સૌથી પહેલાં તો આપણે એ સમજવું જોઈએ કે આપણો જે પ્રાઇવેટ પાર્ટ હોય છે એ આવો હોય છે, તેમાંથી ધીરે 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 કરતો આવો ઇરેક્ટ જે છે એ શા માટે થઈ જાય છે? એવું તો શું થાય છે કે જેના કારણે જે ધીરે ધીરે કરતો આવો થઈ જાય છે? તો જ્યારે તમે વાયગ્રાની ગોળી લો છો ને મિત્રો, તો ત્યારે એ પોપટ જે હોય છે, એટલે કે તમારો પ્રાઇવેટ પાર્ટ જે હોય છે તેના બેઝ ભાગની અંદર જે સ્મૂથ મસલ્સ આવેલા હોય છે, તેને તે ગોળી જે છે તેના ઇફેક્ટ જે છે તેના પરિણામ સ્વરૂપે તે સ્મૂથ મસલનું કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન, કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન થશે, જેના કારણે જ્યારે આપણો પ્રાઇવેટ પાર્ટ જે છે એ આવો હોય છે ત્યારે તેની અંદર કોઈ પણ પ્રકારની બ્લડ સપ્લાય જે છે એ થતી નથી, એટલે કે લોહીનું જે પરિભ્રમણ થતું હોય ને તે નથી થતું. પરંતુ જ્યારે વાયગ્રાની ગોળી જે છે તેના પરિણામ સ્વરૂપે સ્મૂથ મસલ્સ જે છે તેની અંદર કોન્ટ્રેક્શન રિલેક્સેશન થશે, એના કારણે લોહીનું પરિભ્રમણ શરૂ થઈ જશે અને લોહી જે છે એ આપણા પ્રાઇવેટ પાર્ટની અંદર ધમનીઓ આવેલી હોય છે, એટલે કે નળીઓ આવેલી હોય છે લોહીની, તેની અંદર લોહી ભરાવાનું શરૂ થશે અને જેમ જેમ લોહી જે છે એ ભરાશે તેમ તેમ લોહીના દબાણને કારણે ધીરે 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 કરતો તમારો પ્રાઇવેટ પાર્ટ જે છે એ ઇરેક્ટ થઈ જશે મિત્રો, બરાબર ને. તો આવી રીતે વાયગ્રાની ગોળી જે છે એ કામ કરતી હોય છે. પરંતુ ઘણા બધા છોકરાઓ એવા હોય છે મિત્રો કે તેને પોતાની પૂરી જિંદગી દરમિયાન, એટલે કે આખી લાઈફ દરમિયાન કોઈ દિવસ વાયગ્રાની ગોળી જે છે તેની ટ્રાય કરેલી હોતી નથી અને તેઓ કોઈને પૂછ્યા વગર, કોઈનું નોલેજ જે છે એ પૂરતું લીધા વગર જ પહેલી રાત્રે સંબંધ બાંધ્યા પહેલાં વાયગ્રાની ગોળી
બે અથવા તો ત્રણ ત્રણ એક સાથે લઈ લેતા હોય છે, પરંતુ તમારે સમજવાની એ જરૂર છે કે તમારે ડાયરેક્ટ એવી ટ્રાયલ જે છે ન કરવી જોઈએ. તમારે શબદ બાંધવાને 10 દિવસની વાર હોય ને અથવા તો 1 અઠવાડિયાની વાર હોય ને ત્યારે તમારા પોતાના જ ઉપર એક ટ્રાયલ જે છે એ કરી લેવી જોઈએ. શબદ બાંધતી વખતે ટ્રાયલ ના કરવી જોઈએ, તમારે અમુક દિવસ પહેલાં ખુદ પર જ ટ્રાયલ કરી અને ચેક કરી લેવું જોઈએ કે મારા શરીર જે છે તેના ઉપર વાયગ્રા ગોળીનો પ્રભાવ કેવો છે. એટલે કે હું એટલા માટે આવું કહું છું કારણ કે અલગ અલગ લોકોના શરીરની અંદર વાયગ્રાની ઇફેક્ટ અલગ અલગ હોય છે. એટલે કે વાયગ્રાની ગોળી ધારો કે મેં અત્યારે લીધી તો બની શકે કે મારા શરીરની અંદર તેની અસર 15 મિનિટ પછી આવવાની શરૂ થાય, તો કોઈ બીજા વ્યક્તિના શરીરની અંદર તે જ વાયગ્રાની ગોળી તેટલા જ ડોઝની અંદર 1/2 કલાક પછી આવવાની અસર શરૂ થાય, બરાબર ને, અને ત્રીજા વ્યક્તિની અંદર 1 કલાક પછી તેની અસર આવવાની શરૂઆત થાય. તો આવું બની શકે છે. બીજી વસ્તુ હું તમને જણાવી દઉં કે મારી અંદર મારો જે સેક્સ ટાઈમ છે, એટલે કે જે પાણી બહાર ન છટકવું, મારો પ્રાઇવેટ પાર્ટ જે છે એ આવો ઇરેક્ટ અને ઇરેક્ટ જ રહે તો એ કેટલા ટાઈમ સુધી વાયગ્રા લીધા પછી રહે છે એનો પણ ટાઈમ અલગ અલગ લોકોની અંદર અલગ અલગ હોય છે. ઘણા લોકો જે છે એનો પ્રાઇવેટ પાર્ટ જે છે એ ઇરેક્ટ પોઝિશનની અંદર વાયગ્રા લીધા પછી 1 કલાક રહેતો હોય છે, ઘણા લોકોની અંદર 2 કલાક રહેતો હોય છે, તો ઘણા લોકો એવા પણ હોય છે કે 6 કલાક સુધી રહેતો હોય છે. પણ તેની અંદર ઘણા બધા પ્રકારના ફેક્ટર્સ જે છે એ અફેક્ટ કરે છે. એટલે કે હું તમને જણાવી દઉં કે ધારો કે સંબંધ બાંધતી વખતે ભલે તમે વાયગ્રાની ગોળી જે છે એ લઈ લીધી હોય, પરંતુ જો તમારા મનની અંદર ટેન્શન, એન્ઝાયટી, ડિપ્રેશન, ગભરાહટ આવી બધી વસ્તુઓ હશે અને તમે કોઈ પણ પ્રકારના કોન્ફિડન્સની અંદર નહીં હોય અને તમારા પાર્ટનરની સાથે તમે સારી રીતે વાત કરી, રોમેન્ટિક વાતો કરી અને તમારા ટેન્શનને થોડું ઓછું કરવાની કોશિશ તમે નહીં કરી હોય અને સંબંધ બાંધ્યા પહેલાંની ક્રિયા ફોરપ્લે જે છે તેના વિશે આપણે વિડીયો બનાવેલો છે, તમે ના જોયો હોય તો જોઈ લેજો. એ ફોરપ્લેની ક્રિયા તમે નથી કરી તો પછી આવા સંજોગોની અંદર વાયગ્રા જે છે એ કંઈ જ પ્રકારનું કામ નહીં કરે મિત્રો. યસ, અને જો તમને સાચે જ ઇરેક્ટાઇલ ડિસફંક્શન એટલે કે પ્રાઇવેટ પાર્ટ જે છે એ ઊભો ન થવાની પ્રોબ્લેમ હોય, તમારો સેક્સ ટાઈમ જે છે એ થોડો પણ ના હોય એટલે કે બિલકુલ 0 હોય અને તમારા મનની અંદર પૂરેપૂરું ટેન્શન હોય અને સંબંધ બાંધતી વખતે ભલે તમે વાયગ્રાની ગોળી લીધી હોય પરંતુ તમારા મનની અંદર ટેન્શનના અલગ અલગ પ્રકારના વિચારો જે છે ચાલ્યા કરતા હોય, તમારું ધ્યાન સંબંધ બાંધવાની અંદર નહીં હોય, તો પછી વાયગ્રાની ગોળી જે છે તમે ગમે એટલી લેશો તેની ઇફેક્ટ મિત્રો તમને 100% નહીં આવે. આ ઉપરાંત હું તમને જણાવી દઉં મિત્રો કે વાયગ્રાની ગોળી તમારે સંબંધ બાંધ્યા પહેલા 1/2 કલાક અથવા તો 1 કલાક પહેલા લઈ લેવી જોઈએ. આ ઉપરાંત હું તમને જણાવી દઉં કે તમારે વાયગ્રાની ગોળી લેતા પહેલા અથવા તો પછી કોઈ પણ પ્રકારનો જે વ્યસન છે એટલે કે માવા, ગુટખા, તમાકુ અથવા તો સિગરેટ, બીડી અથવા તો કોઈ પણ પ્રકારની વાઇન એટલે કે દારૂ જે છે તેનો નશો બિલકુલ ના કરવો જોઈએ અને તમારે પૂરતી એક્સરસાઇઝ એટલે કે કસરત જે છે ડેઈલી બેઝિસ ઉપર કરી તમારા બોડીને ફિટ રાખવું જોઈએ. આ ઉપરાંત હું તમને જણાવી દઉં કે વાયગ્રા જે છે તેની અમુક સાઈડ ઇફેક્ટ પણ છે એ તમારે જાણી લેવી જોઈએ. જો તમે વધારે પડતી વાયગ્રા જે છે તેનો ઉપયોગ કરો છો અને દરરોજ જે છે સંબંધ બાંધ્યા પહેલાં તમે વાયગ્રાની ગોળી લો છો, તમને એક આદત પડી ગઈ છે, તો પછી આની ડેફિનેટલી તમને એક ટેવ પડી જશે. આ ઉપરાંત તમને માથાનો દુખાવો થશે, આંખ સામે અંધારા પણ આવી શકે છે, ગેસ થઈ જશે. આ ઉપરાંત તમને ફીવર એટલે કે તાવ પણ આવી જશે અને આ ઉપરાંત સવારે તમે જ્યારે જાગશો ત્યારે ઇન્ડાઇજેશન એટલે કે પાચન ન થવાની અને ઝાડાની પ્રોબ્લેમ પણ થઈ શકે છે. આ ઉપરાંત તમારા બોડી જે છે તેમાં ટ્રેમર એટલે કે તમારું બોડી આખું ધ્રુજતું હોય એવું તમને લાગશે અને તમે 2 પેક મારી લીધા હોય ને નશાના, એવી રીતે તમે નશાની અંદર હોય તેવી રીતે તમારે સવારે તમને ફીલ થશે. બધા લોકોને નહીં મિત્રો, ઘણા લોકોને નશો જે છે એ સવારે પણ રહેશે, તો આવું અમુક લોકો સાથે થઈ શકે છે. તો મિત્રો, કેવો લાગ્યો આપણો વિડીયો? જો તમને થોડી પણ આમાંથી માહિતી મળી હોય, થોડું પણ કંઈ જાણવાનું અને શીખવાનું મળ્યું હોય, તો ફટાફટ એક સારી એવી લાઇક કરી દો, સારી એવી કોમેન્ટ કરી દો, વિડીયોને શેર કરી દો અને જો તમને મારા વિડીયોની નોટિફિકેશન ના મળતી હોય, મેં વિડીયો અપલોડ કર્યો તેનો મેસેજ ના મળતો હોય, તો પછી આ વિડીયોની નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન છે તેને પ્રેસ કરી બાજુમાં એક ઘંટડી છે તેને દબાવી અને ઓલ આપી દો, જેના કારણે જેવો હું વિડીયો અપલોડ કરીશ સૌથી પહેલાં તમારા સુધી નોટિફિકેશન પહોંચી જશે અને સૌથી પહેલાં તમે મારા વિડીયો જોઈ શકશો. તો મિત્રો, ચાલો મળીએ એક બીજા એક સરસ વિડીયોની અંદર. ત્યાં સુધી ધન્યવાદ.